सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः योवतीर्यैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत् દુઃખની ચર્ચા કરવામાં આવી કે દુઃખ એ આત્માનું સ્વરૂપ નથી, દુઃખ તો આગંતુક છે. આગંતુક હોવાને કારણે એ દૂર કરી શકાય, જો સ્વરૂપ હોય તો દૂર ન કરી શકાય, તો પછી મોક્ષની સંભાવના ના રહે. તો આગંતુક છે માટે કોઈ કારણથી આવે છે, નૈમિત્ત કે છે, એનું શું કારણ છે? દુઃખનું શું કારણ છે? જન્મ. જન્મ છે મારે દુઃખ છે, જન્મ છે, દેહનું દેહ ગ્રહણ છે, દેહમાં અહમ ભાવ છે, મારે દુઃખ છે. એ પણ સ્વાભાવિક નથી, જન્મ પણ સ્વાભાવિક નથી, એ પણ નિમિત્ત જે કારણથી છે. સ્વાભાવિક વસ્તુ છે એને આપણે દૂર ન કરી શકીએ, પણ જે કાર્ય હોય, નૈમિત્ત હોય, એ કાર્યને કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય, નિમિત્ત દૂર થાય તો નૈમિત્ત દૂર થાય. તો જન્મ ભોગી કારણથી છે, કયા કારણથી? કર્મથી. શુભાશુભ કર્મથી જન્મ છે.
કર્મ દૂર કરીએ તો જન્મ દૂર થાય. તો કર્મ પણ સ્વાભાવિક નથી, એ પણ કોઈ કારણથી. એટલે કર્મ કરવું જ જોઈએ કે કર્મ થવું જોઈએ નિયમ નથી. એવા જ્ઞાની મહાપુરુષ છે જે કોઈ કર્મ કરતા નથી. કર્મ કરવા કરતા જણાતા હોવા છતાં પણ કર્મ કરતા નથી, એટલે કર્મ પણ સ્વાભાવિક નથી. શું કારણ છે? રાગદ્વેષ. રાગદ્વેષ કર્મના પ્રેરક છે. રાગદ્વેષ છે એ કર્મની પ્રેરણા કરે છે. મને કર્મ બંધન કરનારા કર્મ થાય છે. બંધન ન કરનાર પણ કર્મ છે. તો જ્યારે આપણે કર્મ એમ શબ્દ વાપરે ત્યારે બંધન કરનારો કર્મ, એ બંધન કરનારા કર્મ જન્મે છે રાગ અને દ્વેષથી. રાગ દ્વેષ વગર કર્મ જન્મ્યું હોય તો એ બંધન કરનારો છે. તો એ કર્મ બહુ કહેવાય પણ નહીં. પછી તો જો સાપ હોય જેમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ સાપ દેખાય, સાપ પણ સાપ કહેવાય નહીં. તે રીતે જે બંધન ન કરનારો હોય એને એ કર્મને કર્મ ન કહેવાય. તો રાગ દ્વેષથી પ્રેરિત કર્મ છે એ બંધન કરનારો નહીં રહે છે. રાગ દ્વેષ પણ સ્વાભાવિક નથી. રાગ દ્વેષ પણ આગંતુક છે. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે વગેરે વૃત્તિઓ પણ કેવી છે? આગંતુક છે. કેટલી વૃત્તિઓ છે? કેટલી છે? 16 વૃત્તિઓ. બરાબર. અને છેલ્લી બે કઈ? શ્રદ્ધા અને ભક્તિ. બરાબર. તો આવી વૃત્તિઓ પણ છેવટે કર્મની પ્રેરક બની ગઈ. રાગ દ્વેષ એટલે આ બધી વૃત્તિઓ, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે જે છે, ઈર્ષા, આ બધી વૃત્તિઓ કર્મ પ્રેરક છે. એનો હોય તો કર્મ ના હો, બંધન કરનારો કર્મ ના હો. તો રાગ દ્વેષનું કારણ શું છે? અભિમાન. અભિમાન એટલે હું પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું વગેરે, હું વિશેનો આ પ્રકારનો ખ્યાલ, હું વિશે હું મર્યાદિત છું એ પ્રકારનો હું વિશેનો ખ્યાલ અભિમાન. અભિમાન પણ આગંતુક છે, એ પણ આત્મનો સ્વભાવ નથી. શું કારણ છે? અવિવેક. એમ અવિવેક કે ના આગચ્છતી, અવિવેક કોને કહેવાય? સમજાવવામાં આવ્યું કે કાલત્રે ભી આત્મા નામ રૂપ વ્યવહાર નાસ્તે. વાસ્તવમાં આ નામ રૂપનું કોઈ અસ્તિત્વ આત્મામાં છે જ નહીં. બધો જ વ્યવહાર નામ રૂપના સ્તરે થતો હોય છે. આત્મામાં નામરૂપનું અસ્તિત્વ, નામરૂપ આત્માને સ્પર્શતા જ નથી. અને તે થયું કે આત્મા કોઈ પણ વ્યવહાર કરતો નથી, કોઈ વ્યવહારમાં એ સંકળાયેલો નથી. અવ્યવહાર્યમ સંસારી છે, અને છતાં પણ એને વ્યવહાર કરનારો માનવો એ છે નામરૂપમાં અહંભાવને કારણે. એક રૂપ વિચાર અકલનામ એવ અવિવેક. આ પ્રકારે આત્મા નામરૂપથી પર છે એ પ્રકારના વિચારના ભાવને કારણે આત્માને નામરૂપવાળા માની લેવામાં આવે તો પછી હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પુરુષ છું, સ્ત્રી છું વગેરે પ્રકારના ખ્યાલ હોય તેમને. પછી તો અવિવેક કે ના ગચ્છતી, આત્માને નામ રૂપવાળા માની લેવો, એને બ્રાહ્મણ ક્ષત્રિય સ્ત્રી પુરુષ માની લેવો, નામ છે અવિવેક. એ અભિમાન એનું કારણ છે અવિવેક. તો અવિવેક શેને કારણે છે? સ્વસ્ય નિજસ્ય ચિદાત્મરૂપસ્ય અનાદિકાલમારભ્ય આવરકમ આત્મજ્ઞાનૈક અપનોદ્યમ યદ અનાદિ અજ્ઞાનમ તદેવ કારણમ. અવિવેક, હું ફલાણો ફલાણો છું એનું કારણ છે અજ્ઞાન. સ્વસ્ય નિયસ્ય ચિદાત્મરૂપસ્ય
ચિદાત્મરૂપ સચ્ચિદાનંદ જે પોતાનું નિજી સ્વરૂપ છે એનું એક અજ્ઞાનમ જે અજ્ઞાન છે આ સ્વરૂપનું. અજ્ઞાન કોને કહેવામાં આવ્યું? આત્મજ્ઞાન એક અપનોદ્યમ, એકમાત્ર આત્મજ્ઞાનથી જે દૂર કરાય જેનો નાશ થાય એનું અજ્ઞાન. તો અજ્ઞાનની વ્યાખ્યા બહુ વિલક્ષણ રીતે કરવામાં આવે. જ્ઞાન વિરોધી અજ્ઞાન, જ્ઞાન જેનું વિરોધી છે એને અજ્ઞાન. અંધકાર કોને કહેવાય? પ્રકાશ છે દૂર થયા અંધકાર, પ્રકાશ એનો વિરોધી છે એના અંધકાર, જ્ઞાન વિરોધી છે એના અજ્ઞાન. કેવું છે? આવરકમ, અંધકાર જેવી રીતે વિદ્યમાન વસ્તુને પણ આવૃત કરે છે, ઢાંકી રહે છે, અને તેથી આપણી દ્રષ્ટિથી એમને અગોચર રાખે છે, તેવી રીતે આત્મા જે સ્વયં પ્રકાશ છે, સદા વિદ્યમાન છે, સદા પ્રકાશ પ્રકાશ છે, સદા પ્રગટ થાય છે, એને ઢાંકી દેવું એટલે કે એના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેવું અને વિશેષ સ્વરૂપને ઢાંકી દેવું. આત્માનું સામાન્ય રૂપ છે એનું જ્ઞાન છે, અહમ અસ્મિ સદા ભામી કદાચિંદા હું છું, ભાસું છું, સદા પ્રિય છું, એ પ્રકારનું પોતાના વિશેનું જ્ઞાન છે. પણ એક અદ્વિતીય બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છું, સર્વાત્મા છું, નિત્ય મુક્ત છું, આ પ્રકારનું વિશેષ જ્ઞાન નથી. આ વિશેષ અંશની અંદર અધ્યારોપ કરવામાં આવે છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો, નિત્ય મુક્ત છે ત્યાં બધાનો વગેરે અધ્યારોપ કરવામાં આવે છે. તો અજ્ઞાન છે એનો કોઈ પુરાવો ખરો? ઇદમ એવ અજ્ઞાનમ માં અહમ ને જાણમ એથી વ્યવહ્રિયતે, હું બ્રહ્મ છું એ જાણતો નથી. એ પ્રકારે પોતે જાણે છે કે હું મારા વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. અજ્ઞાન આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, એ એના મારાનો પુરાવો છે. આપ કહો છો કે હું મને જાણતો નથી, તો પ્રશ્ન થયો કે બધા પોતાને જાણે જ છે ને? બધા જેને આપણે સામાન્ય કે નોર્મલ માણસો કહીએ, બધા પોતાને દરેક પોતાને જાણે છે. કોઈ નથી જાણતું એવું નથી કહેતું, તો નથી જાણતો તો પછી એવું કેમ કહો છો કે ભાઈ આત્માને હું નથી જાણતો? મારી જાતને હું જાણું છું ખરો, અને છતાં નથી જાણતો. હું આત્માને જાણું છું, અહમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય બ્રહ્મચારી ગૃહસ્થ વગેરે વગેરે, આ પ્રકારે આત્માને અર્થાત પોતાને બધા જાણે છે. એ કેવું છે? એ ભ્રાંતિ છે, એ વાસ્તવિક જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી. કેવું છે? એ પ્રમાણ નથી, એ કેવી છે? ભ્રાંતિ છે. શ્રી વ્યક્તિત્વમાં પણ કોઈને જાણતી, પણ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે દેહના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા ઉપાધિ કરતા વ્યતિરિક્ત છે, અસર ધર્મથી રહિત છે, એ પ્રકારે આત્માને કોઈ જાણતો નથી. મારે બધા જ ભ્રાંત છે. કેટલાક એવા છે જે આત્મા દેહથી ભિન્ન છે પ્રકારે જાણે છે, જેમ કે મીમાંસકો જાણે છે કે માને છે કે આત્મા આ દેહ કરતા ભિન્ન છે. અને મારે આ લોકમાં મર્ત્યલોકમાં જે બધા સત્કર્મ કરવામાં આવે એનું આપણને ફળ અન્ય લોકમાં મળશે, સ્વર્ગલોકમાં મળશે, પિતૃલોકમાં મળશે. તેથી ઘણી બધી તકલીફ લઈને એ લોકો આ લોકમાં સત્કર્મ કરતા હોય છે. બિચારા આ બધા મીમાંસક લોકો અનેક પ્રકારના યજ્ઞ આગાહ કરે, હંમેશા એમની આંખોમાંથી ધોવાણા કારણે પાણી જ નીકળતું હોય, એવા છો બહુ તકલીફ આવે છે. કર્મ કરવામાં પરિશ્રમ, એ કર્મ કરે સાથે અનેક પ્રકારના વ્રતના પાલન કરવા પડે, એમાં પરિશ્રમ, કોઈ સામગ્રી એકઠી કરવામાં પરિશ્રમ, એનું ધન કમાવામાં પરિશ્રમ, પરિશ્રમ જ પરિશ્રમ. આટલો બધો પરિશ્રમ કરી લઈને એ લોકો વૈદિક કર્મ કરશે ને માટે જેથી પોતાને સ્વર્ગમાં સુખ પ્રાપ્ત થાય.
એ પ્રકારની મનમાં જ્યારે એ યોજના કરતો હોય તે જાણે છે કે ભાઈ આ દેહ તો હું સ્વર્ગમાં જઈ શકવાનો નથી, તેથી હું આ દેહ કરતાં ભિન્ન છું, એવું એ લોકો જાણે છે. પણ હું કર્મ કરનાર છું અત્યારે અને સ્વર્ગમાં કરુણ ફળ ભોગવીશ, આમ આત્માને કરતા ભોગતા માને છે. પણ એ લોકો ભ્રાંત જ છે. આત્મા એ વાસ્તવમાં અકર્તારમ અપરિચ્છિન્નમ અચલમ ચિદરૂપમ પારમાર્થિકમ આત્માનમ ન જાણંતિ. વાસ્તવમાં આત્મા એટલે હું કેવો? અકર્તા, અભોગતા, અપરિચ્છિન્ન, સ્તર પરિમર્યાદિત રહીને એવો અચલમ ચિદરૂપમ એવો પારમાર્થિક સ્વરૂપને જાણતા નથી. મારે અજ્ઞાન છે, જે અજ્ઞાન આત્મા એટલે પોતાના વિશે આ પ્રકારના ભ્રમ જન્માવે છે. અજ્ઞાનની બે શક્તિઓ કહેવામાં આવી, આવરણ અને વિક્ષેપ, અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેવું, એને બદલે ભ્રમ ઉત્પન્ન કરવો. જે અકર્તા છે આત્માને કરતા માનવામાં આવે, અભોક્તાને ભોક્તા માનવામાં આવે, અપરિચ્છિન્નને પરિચ્છિન્ન માનવામાં આવે, ચિદરૂપને જળ માનવામાં આવે, અજ્ઞાની માનવામાં આવે, એટલે જીવનમાં અજ્ઞાન છે. આપણે પોતાના વિશે આ પ્રકારના ભ્રમ ધરાવીએ છીએ, બતાવે છે કે અજ્ઞાન છે. ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મે. ભ્રમ હંમેશા, ભ્રમ એટલે વસ્તુ છે એના કરતાં જુદી વિપરીત રીતે જાણે. જેમ કે હોય દોરડું, હૃદયને સર્વરૂપે જાણવાનું નામ છે ભ્રમ. એ તો જ બને ત્યારે દોરડાનું અજ્ઞાન ત્યાં હોય. આમ આપણા જીવનમાં પોતાના વિશે ભ્રમ છે, બતાવે છે કે આત્માનું અજ્ઞાન પ્રવર્તમાન છે. ઈદમ અજ્ઞાન કેના આગત મિલી છે? તો અત્યારે સુધી જે રીતે પ્રશ્ન કરવામાં આવ્યા કે જન્મ કેમ છે, કર્મને કારણે કર્મ કેમ છે, રાગદ્વેષને કેમ છે, અભિમાનને કારણે કેમ છે, અવિવેકને કારણે કેમ છે, અજ્ઞાનને કારણે, તો અજ્ઞાન કેમ છે પ્રશ્ન થયો. અસ્ય જ્ઞાનસ્ય વેદેશુ શાસ્ત્રેશુ ચ અનાદિત્વેન પ્રસિદ્ધત્વાત્ કારણ વક્તુમ ન શક્યતે. શાસ્ત્રો અજ્ઞાનને કેવું કહે છે? અનાદિ કહે છે. એટલે અજ્ઞાન વિશે તો હવે આપણે એની માટેનું કોઈ પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. અજ્ઞાન કેવું છે એ જાણવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર કહે છે કે જ્ઞાન અનાદિ છે, અર્થાત એનો આદિ નથી, પ્રારંભ નથી, આદિ નથી, કારણ પણ નથી. કેમ છે જ્ઞાન? બસ છે. ક્યારે શરૂ થયું? હંમેશા હતું જ એવું કહી શકાય? અને માટે અજ્ઞાન કેમ છે એનું કહી શકતા નથી. બાકી બધી વસ્તુ અજ્ઞાનને કારણે છે, પણ અજ્ઞાન પોતે ક્યાં કારણે છે એ કહી શકતા નથી. તમારી સમજ છે કે જે વસ્તુનો આદિ ના હોય એનો અંત પણ ના હોય. ખરો ને? આદિ એટલે કારણ. વસ્તુ અંત ક્યારે આવે? એને કારણ અંત આવે તો કાર્ય અંત આવે. તંતુ દાહે પટ દાહ, તંતુનો દાહ થાય તો વસ્તુનો દાહ થાય. તેમ જે વસ્તુનો આદિ હોય, કારણ હોય, એ વસ્તુનો નાશ એટલા માટે થાય કે કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. તો જ્ઞાન અનાદિ છે, એનું આદિ નથી, એનું કારણ નથી, તો પછી દૂર કેમ કરવું? નિયમ એવો છે કે વસ્તુને દૂર કરવા માટે એના કારણને દૂર કરવું પડે. એટલા માટે આપણે કારણની ખોજ કરીએ છીએ. દુઃખ કેમ દૂર થાય? જન્મ દૂર થાય તો કારણ છે. જન્મ ક્યારે દૂર થાય? કર્મ દૂર થાય ત્યારે કારણ છે. ક્યારે દૂર થાય? રાગ દ્વેષ દુઃખ વગેરે વગેરે. તો અજ્ઞાન ક્યારે દૂર થાય? અજ્ઞાનનું કારણ દૂર થાય ત્યારે તો અજ્ઞાન દૂર થાય. પણ આપ તો કહો છો કે અજ્ઞાનને કારણ નથી, એનું આદિ નથી, એના માટે એને દૂર કેવી રીતે કરવો?
અને એથી સામાન્ય નિયમ એવો છે કે જેનો આદિ ન હોય અને અંત પણ ના હોય. તથા છે જીવસ્ય મુક્તિર્વિ ન સ્યાદિતિ છે. અજ્ઞાન દૂર ન થાય તો ભ્રમ દૂર ન થાય તો અવિવેક દૂર ન થાય તો અભિમાન દૂર ન થાય તો રાગદ્વેષ દૂર ન થાય તો જન્મ કર્મ દૂર ન થાય તો જન્મ દૂર થાય તો સંસાર દૂર ના થાય. મુક્તિર્વિ નાસ્તિ ન સ્યાદિતિ તો પછી જે દુઃખ દૂર મુક્તિ શક્ય જ ના આપણે. અજ્ઞાન દૂર ના થાય તો મુક્તિ શક્ય નથી. શું આ એક આ બહુ વિલક્ષણ વસ્તુ છે. આ બધી જગ્યાએ વેદાંત આવું છે એનું અમે કહી શકતા એને કારણ નથી કહી શકતા. પણ અજ્ઞાન એ વસ્તુ એવી છે. શું અજ્ઞાનસ્ય આ દેહ અભાવેપી અંત અસ્તિ એવ. અજ્ઞાનનો આદિ નથી પણ અંત છે. આદિ નથી, પ્રારંભ નથી, કારણ નથી, છતાં પણ અંત છે. લોકે કેશાંચિત પદાર્થાનામ આદેહ અભાવે બી અંત અસ્તિ. કેમ દ્રષ્ટાંત જોવામાં આવ્યું છે કે આદિ ન હોય પણ અંત હોય અને અંત ન હોય પણ આદિ હોય એવું સાંભળ્યું છે. તો કહા કેશાંતિત, કેશાંતિત શબ્દ ખેર બહુ છે આપણું, પણ એક જ વસ્તુ આપણે જાણીએ છીએ. કેશાંતિત પદાર્થના કેટલાક પદાર્થ એવા છે તેષામ આ દેહ અભાવે બી અંત હસ્તિ. આદિ ન હોય છતાં અંત છે. કેશાંચિત અંત અભાવે બી આદિ રસ્તિ. અને કેટલાક એવા પણ પદાર્થ છે જેમનો અંત નથી પણ આદિ છે. કેટલાક આદિ નથી પણ અંત છે, અંત નથી પણ આદિ છે. બોલો કેવું છે દ્રષ્ટાંત મારી પાસે. એ રીતે અજ્ઞાન કેવું છે એનો આદિ નથી પણ અંત છે, અનાદિમાં શાંત છે. એટલે આ બધી વસ્તુઓ કંઈ લોજિકલ નથી. ટૂંકમાં બધી વસ્તુ અજ્ઞાન આવે ને ત્યારે બધા પ્રકારનું લોજિક કહો, તર્ક કહો, યુક્તિ કહો, આ બધી વસ્તુઓ છે ને એ ત્યાં આગળ એનો અંત આવી જાય. પછી બધી બહુ માથાકોટ બહુ કરે પણ છેવટ અનિર્વચનીય જ કહેવું પડે. આપણે અજ્ઞાનને અનિર્વચનીય કહ્યું એટલે કાળ અનિર્વચન બધું અનિર્વચનીય જ થઈ ગયું. અજ્ઞાન બધાનું કારણ હોય અને અજ્ઞાન કારણ અનિર્વચનીય હોય તો અજ્ઞાનમાંથી જન્મેલું કાર્ય બધી વસ્તુ અનિર્વચનીય થવાની. એટલે દુનિયામાં કશી વસ્તુ ખરેખર પૂરેપૂરી સમજાવી શકાય નહીં. દુનિયાની કોઈ વસ્તુ સમજાવી શકાય નહીં. વેદાંતિને એમાં કોઈ સંકોચ નથી. કેમ નથી? કારણ કે તો એનું નામ છે મિથ્યા. જેને આપણે સમજાવી ન શકીએ શું કહેવાય? મિથ્યા. એ ભૂષણ છે, દૂષણ નથી. નૈયાયિકો વગેરે લોકોને બહુ તકલીફ પડે કે એ લોકોને એવો ગર્વ છે કે બધું સમજાવી શકે, બધી વ્યાખ્યા આપી, બધા લક્ષણ આપી શકીએ. લાંબા 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 કરે, બધા લક્ષણ આપે બધા. એ લોકો એવું માને છે પણ કોઈ લક્ષણ અંતિમ અંત અંતિમ નથી. એટલે કે એબ્સોલ્યુટ નથી, પારમાર્થિક નથી. દરેક દરેક લક્ષણ છે એ સાપેક્ષ છે. કશી વસ્તુ નિરપેક્ષ નથી. અનિર્વચન એટલે શું થયું? કશી વસ્તુ નિરપેક્ષ નથી, સાપેક્ષ છે. આ દ્રષ્ટિ દરેક વસ્તુ દ્રષ્ટિબિંદુ છે બસ એમ કહેવાય. આ દ્રષ્ટિ વસ્તુ આમ કહેવાય, આ દ્રષ્ટિ આમ કહેવાય. કોઈ દ્રષ્ટિ ન હોય તો શું કહેવાય નથી કહી શકાય. એક આત્માને છોડીને એ કોઈ દ્રષ્ટિબિંદુ નથી, એ સત્ય છે. એ બધા માટે બધા સંજોગોમાં બધા કાળે બધા સ્થળે બધા સંજોગોમાં એક જ છે. બધા માટે આત્મા સમાન સચ્ચિદાનંદ ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં મારા માટે તમારા માટે અન્ય કોઈના માટે
પાપી પુણ્યશાળી સુખી દુઃખી બધા માટે. દુષ્ટનો આત્મા એક પ્રકારનો હોત અને શિષ્ટનો આત્મા બીજા પ્રકારનો હોત તો આત્મા કેવો છે? પારમાર્થિક. એ પણ સાપેક્ષ જ કહેવાય પછી. બહુ મોટી વસ્તુ છે. ગમે તેનો દુષ્ટ હોય છતાં પણ આત્મા કેવો છે? સચ્ચિદાનંદ છે. શિષ્ટ હોય કે દુષ્ટ હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, ઈશાવાસર ઇદમ સર્વ યત્કિંચ જગત્યાન જગત. આ જગતમાં જે કંઈ છે કોઈ પ્રકારના અપવાદ વગર એ ઈશ્વર છે, આત્મા છે, એક જ છે તત્વ જે પારમાર્થિક છે, જે જે નિર્વચનીય કહેવો તો કહો કે એક જ નિર્વચનીય કહી શકાય. બાકી બધી વસ્તુ કેવી છે? સાપેક્ષ છે. એ કહ્યું નિરપેક્ષ છે કે સચ્ચિદાનંદ કારણ કે આ કોઈ સંત છે મારે સચ્ચિદાનંદ છે એવું નથી, હિન્દુસ્તાન છે મારે સચ્ચિદાનંદ એવું નથી. અહીંયા આત્મા સચ્ચિદાનંદ હોય ને ત્યાં બધા કમ્યુનિસ્ટ લોકોને કહે ત્યાં ના હોય એવું નથી. નરકમાં આત્મા જુદા પ્રકારનો એવું પણ નથી, સ્વર્ગમાં જુદા પ્રકાર એવું નથી. સ્વર્ગ હોય કે નરક હોય, તો કે આસ્તિક હોય કે નાસ્તિક હોય, તો જાહેર કરવું ભગવાન માનતો નથી એનો આત્મા એ સચ્ચિદાનંદ જ હોય. એ કહે ચાલ તારો આત્મા દુઃખી છું એવું નથી, એનો આત્મા એ સચ્ચિદાનંદ. બાકી બાકી વસ્તુ કેવી છે? સાપેક્ષ છે. ચાલો કહેવામાં આવ્યું દૃષ્ટાંત પૂરતું કે દલીલ પૂરતું કે એવો નિયમ નથી કે જે વસ્તુ અનાદિ હોય એ અનંત જ હોવી જોઈએ એવો નિયમ નથી, જે અનંત છે એ અનાદિ હોવી જોઈએ એવો નિયમ નથી. બસ એકવાર નિયમ તમે તોડ્યો એટલે પછી આત્મા જ્ઞાન ભલે અનાદિ હોય પણ શાંત હોઈ શકે એવું એક પદાર્થ બતાવીએ, દુષ્ટાંત બતાવીએ. હવે આપણે આગળ વાંચીએ 95 પોઈન્ટ પર છેલ્લા પેરેગ્રાફમાં તત્કથમિતિ છે. તત્કથમ તો સમજાયું નથી ભાઈ. કોઈ પદાર્થ તમે કહો છો કે એવા પદાર્થ છે જેનો આદિ નથી ને અંત છે, અંત નથી ને આદિ છે, આ તો બધું તર્કસંગત છે જ નહીં ને. આ તર્કસંગત ને તો કેવી રીતે હોય છે? કથા કેવી છે? તો ઉત્તર આવે છે પ્રાગભાવસ્ય આદિર્નાસ્તે અંતઃ અસ્તે પ્રધ્વંસ અભાવસ્ય અંતો નાસ્તે આદિરસ્તે. પ્રાગભાવસ્ય આદિર્નાસ્તે અંતઃ અસ્તે. પ્રાગભાવ આ બધી કલ્પિત વસ્તુ જ છે, મેં એકો કલ્પનાઓ કરે છે. અભાવ એવું ચાર પ્રકારનો અભાવ, અભાવ એટલે ન હોવા પણ, વિચાર કરો ન હોવા પણ એને એ લોકો વિશેષણ આપે છે. હોવું કે વચ્ચે હોય ને એને વિશેષણ હોઈ શકે ને, તે નથી એટલે પછી તમે એમ કહો કે ભાઈ આ આ વંધ્યા પુત્ર કેવો છે તો કે ફલાણા ફળા વિશેષ ધરાવનારો છે, કે પછી શશ શૃંગ હોય સસલાનું શિંગડું, પેલો કે લાલ છે ને પેલો લીલું છે ને પીળું છે ને લાંબુ છે ને ટૂંક, અરે ભાઈ છે જ નહીં વસ્તુ વિશેષણ. અભાવ એટલે જે નથી. પણ અહીંયા એક બુદ્ધે સૌથી બુદ્ધિમાન લોકો અહીંયા એક કહેવાય, કહેવા કહેવાતા બુદ્ધિમાન લોકો એ લોકો ચાર એટલે એમના નિયમ ટૂંકમાં એમની દલીલ એમને જ પહોંચાડવામાં આવે છે, બાકી એ વેદાંત શાસ્ત્ર આ સ્વીકારતા નથી. પ્રાગભાવ પ્રદ્યુમ ફલાણા અભાવ, અભાવના એ ફલાણું છું એ લોકો અભાવને ચાર પ્રકારમાં કહે. ઘડો જેમ કે ઘડા ન હોવા પણ ચાર પ્રકારનું છે, ઘડામાં ચાર પ્રકાર ન હોવા પણ છે ઘડામાં. આ ઘડો પોતાના સર્જન પહેલાં ન હતો, બરાબર ને? એક પ્રકાર ન હોવા પણ
ઘડાનો નાશ થયા આપણે ઘડો નહીં હોય એ બીજા પ્રકારનો ન હોવા પણ. પછી આ ઘડામાં આ વસ્ત્રમાં ઘડો નથી, વસ્ત્ર છે ને એમાં ઘડો નથી, એ જુદા એ ન હોવા પણ જુદા પ્રકાર. અને ઘડો ક્યાંય નથી એ બધું ચોથા પ્રકાર ન હોવા પણ. હવે તમે અમને એ પૂછ્યું કે જયારે કલ્પના તમે મને કહો તો ખરા, એટલે તમે જોયું છે ખરું આ બધા જુદા પ્રકારના અભાવ જોયા છે કે પ્રાગ અભાવ કેવા પ્રકારનો હોય, કેવા રંગનો હોય, અને પ્રધ્વંસ અભાવ કેવા રંગનો હોય, કે વિશેષતા ધરા તમે જુદા કહો કે વિશેષતા હોવી જોઈએ ને. બે વસ્તુને જુદું કોણ પાડે? વિશેષતા જુદી પાડે, બરાબર ને. એક કેસરી વસ્ત્ર હોય, બીજું સફેદ હોય, ત્રીજું મરૂન હોય વગેરે, તો એ રંગ જુદા પાડે, વિશેષતા જુદી પાડે. પણ તમે કોઈ ઘટાકાશ ને પટાકાશ, અંદરનો આકાશ બહારનો, આવા જાત જાતના વિશેષણ વાપરો. અંદરનો આકાશ ને બહારનો આકાશમાં કે વિશેષતા ખરી એને જુદું પાડે છે નથી, તો પછી તમે આવી જાતના બધા વિશેષણ વાપરો એનો અર્થ શું? પછી તા કહ્યું કે પ્રાગ અભાવ એટલે ઘડો સર્જાયો એ પહેલા ન હોવા પણ એને પ્રાગ અભાવ કહેવામાં આવે. એટલે શું થયું કે આ ઘડાનો એ પ્રાગ અભાવ ક્યારનો છે? એના સર્જન પહેલા ઘડો ન હતો, બરાબર, ક્યારથી ન હતો ઘડા? એના સર્જન પહેલા નહોતો, ક્યારથી નહોતો? હંમેશા નહોતો, બરાબર. એટલે ન હોવા પ્રમાણનો કોઈ પ્રારંભ નથી, ઘણા ન હોવા પ્રમાણનો કોઈ પ્રારંભ ને આદિ નથી, બરાબર ને. એટલે પ્રાગ અભાવનો આદિ નથી. ઘડો જયારે સર્જાય ત્યારે હવે એમ ન હોવા પણ જતો રહ્યો ને, એના સર્જન પહેલા ન હોવા પણ જતો રહ્યો. ઘડાના સર્જન પહેલા ન હોવા પણ એનો પ્રાગ અભાવ કયો? એ જતું રહ્યું જ્યારે ઘડાનું સર્જન થયું, બરાબર ને. પ્રાગ અભાવનો અંત આવી ગયો, ઘડાના સર્જન સાથે પ્રાગ અભાવનો અંત આવી ગયો. પ્રાગ અભાવનો પ્રારંભ તો નહોતો, કહી ના શકો ક્યારથી ન હોવો, પણ ક્યારેય નહોતો ઘડો પહેલાં, સર્જન પહેલાં ક્યારેય નહોતો. પ્રાગ અભાવને આદિ નથી પણ અંત છે ને. કેટલાક પદાર્થોને આદિ નથી પણ અંત. પ્રધ્વંસ અભાવ કહો ને કહેવાય, ઘણાના નાશ પછી ન હોવા પણ પ્રધ્વંસ એટલે નાશ. ધ્વંસ પ્રધ્વંસ કહે છે, ચાલો ટૂંકમાં ધ્વંસ કહેતો પણ ચાલો. પ્રધ્વંસ પ્રકર્ષણ ધ્વંસ, ફરી પાછો તો આવે જ નહીં કોઈ પાછો, એ પ્રકારનો નાશ. તો ઘણાના નાશ પછી ન હોવા પણ કેવું કહેવાય? પ્રધ્વંસ અભાવ. એનો પ્રારંભ ક્યારે થાય? ઘડો નષ્ટ થાય એટલે પ્રધ્વંસ, ત્યારે તો બી ઘડો ન હોવા પણ શરૂ થાય ને. નાશ પછી ન હોવા પણ ક્યારે શરૂ થાય? નાશથી શરૂ થાય. નાશ પછી ન હોવા પણ પ્રધ્વંસ અભાવનો પ્રારંભ ક્યારે થાય? ઘડાનો પ્રધ્વંસ એ ક્યારે દૂર, ક્યારે એનો અંત આવશે? સોરી, ઘડો સર્જાય ત્યારે એ કુદરડો ઘડો, એ ઘડો સર્જાય જ નહીં. કદાચ ઘડો સર્જાય બીજો ઘડો હોય, એ ના સર્જાય. માટે પ્રધ્વંસ અભાવનો આદિ છે પણ અંત નથી. સમજ પડી? પ્રાગ અભાવનો આદિ નથી પણ અંત છે. ઘડો સર્જાય ત્યારે, પ્રધ્વંસ અભાવનો આદિ છે, ઘડો નાશ થાય ત્યારે પણ અંત નથી. તમે કહો છો ને જેનો અંત હોય જેનો આદિ ના હોય, એનો અંત પણ ના હોય, અને અંત ના હોય એનો આદિ પણ ના હોય, એના અપવાદ કહી દીધા ને આપણે, એટલે નિયમ ના બને. કોઈ બી નિયમ ક્યારે હોય ને અપવાદ ના હોય ત્યારે એને નિયમ કહેવાય. આ તો અપવાદ છે, મારે આવો કોઈ નિયમ નથી. જો નિયમ ના હોય તો અમે અજ્ઞાન વિશે કહી શકીએ કે એનો આદિ નથી પણ અંત છે. જે કે પ્રાગ હવાનો આદિ નથી પણ અંત છે, તેવી રીતે અજ્ઞાનનો આદિ નથી પણ અંત છે. હવે એ પાછળ બીજા દ્રષ્ટાંત આપવા માંગે છે, ચાલો એટલે આગળ વધે. કિંચ વાત પિત્ત શ્લેષ્મજન્ય વ્યાધે
મૂળ અજ્ઞાને પે વૈદિક શાસ્ત્રોક્ત ઔષધયે યથા નિવૃત્તિર દૃશ્યતે તથા અજ્ઞાનસ્ય મૂળ અજ્ઞાને પે વેદાંત શાસ્ત્રોક્ત વાક્યજન્ય જ્ઞાનેન નાશો ભવતે ઇતિ સિદ્ધાંતઃ. કિંચ વળી બીજો દ્રષ્ટાંત આપ્યો, વાત પિત્ત શ્લેષ્મજન્ય વ્યાધે. તો વૈદિક શાસ્ત્રને કહેવા પ્રમાણે જો કોઈ વ્યાધિ જન્મે એ શું છે? આ ત્રણ જે વાત પિત્ત અને શ્લેષ્મ, એ શું કહેવાય? દોષ કહેવાય. એમાં વિષમતા જન્મે એટલે વ્યાધિ જન્મે. એ વિષમતા ન હોય તો શરીર સ્વસ્થ હોય. આ ત્રણેય દોષ બરાબર સમાન હોય તો શરીર સ્વસ્થ. વિષમતા આવી, વાત વધી ગયો, પિત્ત વધી ગયો, શ્લેષ્મ વધી ગયો, તરત વ્યાધિ આવી જાય. એટલે વાત વધી જાય એટલે દુખાવા શરૂ થઈ જાય, પિત્ત વધે એટલે પછી પાછું કંઈક ઉલટીઓ શરૂ થઈ જાય, અને શ્લેષ્મ વધે એટલે શરદી કફ ને તાવ વગેરે શરૂ થઈ જાય. પણ આવું કેમ થાય છે? એમ વિષમતા કેમ આવે છે? આ ત્રણ દોષ છે ને એમાં વિષમતાઓનું કારણ શું? અહીં તો વૈદ્યને પૂછે ખબર પડે, અહીં તો કહે છે કે એનું કારણ ખબર નથી. વ્યાધે એ મૂળ અજ્ઞાને બી, આ વ્યાધિ તો એ આપણે સમજીએ છીએ કે ત્રણ દોષની વિષમતા, એનું કારણ શું? કેમ એકદમ વાત વધી ગયો ને એકદમ પિત્ત કેમ વધી ગયો ને ફરણ કેમ થઈ ગયું? બોલે કે આ ખાતું ને પેલું ખાતું ને આ શું તો આમ કર્યું વગેરે એમ કેમ કર્યું? છોડે તમારે પૂછવા જાઓ તો એનું મૂળ તમને મળે નહીં. એટલે કે વ્યાધ એ મૂળ 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 અજ્ઞાન એટલે શું? મૂળ જ અજ્ઞાન. એ વ્યાધિના મૂળનું જ્ઞાન આપણને નથી. એ કહે છે એટલે આપણે સ્વીકારી લઈએ છીએ કે વ્યાધિ કેમ જન્મ્યો એ આપણે ક્યાં કહી શકતા નથી. વ્યાધિ જન્મે એટલે ખબર પડે કે ભાઈ, એટલે ટૂંકમાં તમારી નાણી જોઈને પછી કંઈક તમારો આ પ્રકારનો દોષ છે. કેમ છે એવું નથી કહેતા, પૂછ્યું નથી જોયું કે કેમ છે, પૂછ્યું નથી એટલે ખબર નથી. હું માનું છું કે નહીં હોય કારણ. છતાં પણ એટલે કે આ વ્યાધિનું કારણ આપણે જાણતા નથી, એટલે કે આદિ જાણતા નથી. વૈદિક શાસ્ત્રોક્ત ઔષધે, ગમે તો ઔષધ નહીં, વૈદિક શાસ્ત્ર ઉક્ત ઔષધ, વૈદિક શાસ્ત્રમાં જે ઔષધ કહેવામાં આવ્યા છે એમનો પ્રયોગ કરો તો જ વ્યાધિ જાય, બાકી ના જાય. ગમે તેમ ખાવ પીવો તો ગમે તેમ કરો તો ના જાય. ઉપવાસ કરવા માંડો, એકદમ આ કરવા માંડો, આ એવું તું તમે જાત તમે ટૂંકમાં તમારી રીતે કરો તમારે ના થાય. એ કહે છે એ પ્રકારે કરો તો જ થાય. અને વૈદિક સાથે અમુક તો આપણે સારી કામ આપણે સારી રીતે રૂચે છે, જચે છે. વૈદિક શાસ્ત્ર એમ કહે કે હંમેશા બધો જ આહાર અને સંસ્કાર કરવો જોઈએ, એટલે મસાલો નાખવો જ જોઈએ, એને સ્વાદિષ્ટ કરવો જોઈએ અને રાંધવો જ જોઈએ. બાબુ જ આમ ફાવી ગયો પેલા બધા ને બસ નિસર્ગો વિચારવા કે રાંધવું ના જાય, કાચું ખાવ અને પેલું ખાવ અને મીઠું સુધા ના નાખો, એને આપણને તો ફાવે નહીં કોઈ ના ખાવ. એ તો વૈદિક શાસ્ત્ર સારું છે, આપણા સ્વભાવના અનુકૂળ છે. તો ઔષધે યથા નિવૃત્તિ દૃશ્યતે, જેવી રીતે વૈદિક શાસ્ત્રમાં જે ઔષધિ આપવામાં આવે એનાથી આગળ નિવૃત્તિ અંત આવે છે, આદિ નથી પણ અંત છે. તથા અજ્ઞાનસ્ય, એટલે બીજું દૃષ્ટાંત આપ્યું, એટલે કેશાંતિત પદાર્થના મતલબ એકથી વધારે બેથી વધારે કહેવા જોઈએ એમ તો, છતાં કંઈ વાંધો નહીં. બે તો કયા, બીજું તો ના કહ્યું એનો અંત નથી, એનો આદિ છે વગેરે વગેરે, પછી શોધવું રહ્યું આપણું દ્રષ્ટાંત. તથા અજ્ઞાનસ્ય
મૂળ અજ્ઞાન એપી એટલે કે મૂળસ્ય અજ્ઞાન એપી. અજ્ઞાનના મૂળનું જ્ઞાન નથી, અજ્ઞાનના કારણનું જ્ઞાન નથી કે અજ્ઞાનનું કારણ નથી, પણ અમને એનું કારણ ખબર પડે. એ કેવું સલામત છે. અજ્ઞાનનું મોટા સ્વામી આવ્યા હતા, અજ્ઞાનનું કારણ છે એવો પ્રશ્ન પૂછે. ઘણા પેલા આવ્યા હોય પશ્ચિમના બધા લોકો, આખી કથા લાંબી લાંબી કહે, પણ ટૂંકમાં જૂના જમાનામાં આપણી પેલી જાન જતી હોય અને ત્યારે એક ગામડીથી બીજે ગામડી જતી હોય અને બધું લગ્ન તો રાત્રે જ થનાર હોય, જાન રાત્રે જતી હોય, એટલે પછી બધા પેટ્રોમેક્સ હોય માથે લઈને ચાલતા હોય, એટલે એક પેટ્રોમેક્સ વાળા જો લા જા તું પેલું અંધારું છે ને ના ત્યાં જા. પેટ્રોમેક્સ વાળો ગયો અને ભર ચક્કર મારવા જ મળ્યો અને ત્યાં ઊભો કે તમે કહ્યું ને કે અંધારું થઈ જાય, હું જોઉં ત્યાં અંધારું છે, જ્યાં જોયું ત્યાં અંધારું જ નથી. એટલે કેટલા અંધારાને કંઈ શોધવાનું હોય, અંધારાને કેમ દૂર કરવો શોધવાનું, અંધારામાં એમાં એને માટે અન્વેષણ ના કરવાનું હોય, અંધકારનું અન્વેષણ કરવાનું ના હોય, અંધકાર કેમ દૂર થાય એનું અન્વેષણ કરવાનું હોય, કેમ અજ્ઞાનનું અન્વેષણ કરવાનું ના હોય, અજ્ઞાન કેમ દૂર થાય એવું વિધાનને જવાબ આપી દે. બધી વસ્તુનું કારણ હોવું જોઈએ એવો એક આગ્રહ છે, ખોટો આગ્રહ છે. કારણ કે જો કારણ હોય તો વસ્તુ સત્ય બની જાય, પણ અજ્ઞાન સત્ય નથી, મિથ્યા છે. એથી કશું મિથ્યા માટે કશાયનું કારણ નથી. દુનિયા કોઈ વસ્તુનું કારણ સમજાવી શકે એમ નથી, આટલે હદ સુધી સમજાવી શકે. ભાઈ આગળ નહીં, આપણે પણ જન્મથી શરૂ કર્યું, દુઃખથી શરૂ કરતા અજ્ઞાન, પછી આપણે આથી પડ્યા. તેમ ભલે ગમે તેલો મોટો જજ હોય ને, ગમે એવો ન્યાયાધીશ હોય, સુપ્રીમ કોર્ટ હોય, ગમે તે હોય, એ લોકો ભલે જજમેન્ટ આપે કે આ વસ્તુ આમ છે તેમ છે આમ નથી, એ પણ કેવું છે સાપેક્ષ જ છે. જે પ્રકારના પુરાવા તમારી સમક્ષ આવ્યા એના આધારે જેવું કહેવાય, એ સિવાયના પુરાવા આવ્યા હોય તો એનું જજમેન્ટ બીજું હોત. અનકોન્સ્ટિટ્યુશનલ છે આ સંવિધાન, પણ સંવિધાનને પ્રમાણ આ સંવિધાન છે માટે ને, સંવિધાન જુદું હોત તો આ વસ્તુ કોન્સ્ટિટ્યુશનલ થાત ને. આપણું કોન્સ્ટિટ્યુશન બીજા પ્રકારનું હોત તો જે અત્યારે અનકોન્સ્ટિટ્યુશન એ કોન્સ્ટિટ્યુશનલ બની જાય. એટલે સંવિધાન એ લોકો આવું બનાવ્યું, એ લોકોએ બનાવ્યું, બનાવનારા પણ આ તો કાળા માથાના માનવીઓ જ હતા ને છેવટે. એ કે અફર નિયમો ઓછા છે, એમણે વિચારીને નિયમો બરાબર છે, પણ 50 વર્ષ પછી હવે તો બધું વસ્તુ બદલાઈ ગયું હોય, ત્યારે કેટલા અમેન્ડમેન્ટ કેટલા થયા હિન્દુસ્તાનમાં, જેટલા થયા દુનિયામાં કોઈ જગ્યા થયા નથી. આપણા કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ ફેરફાર થાય, દુનિયાના કોઈ કોન્સ્ટિટ્યુશન આટલા ફેરફાર થયા નથી. અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન 250 વર્ષ જૂનું છે, ત્યાં 14-15 કેટલા કંઈક એટલા ફેરફાર થયા છે, અને આપણે તો સેંકડોની સંખ્યામાં થઈ ગયા. દરેક જણા આવે ને કે 25 ફેરફારો ઇન્દિરા ગાંધી આવે ને, ફાવે ફેરફારો કર્યા જ કરે, એટલે એની બધી મેજોરિટી હોય ને 2/3 એ બધા ફેરફારો કરી નાખે, કોણ પૂછનાર છે. પછી સુપ્રીમ કોર્ટ શું કહે, એને સંવિધાન કહેવામાં આવે છે, એવું ખરું ને. ટૂંકમાં જે નિર્ણય આપે એ નિર્ણય પણ કશીક ફ્રેમવર્કથી બંધાયેલો છે, એ ફ્રેમવર્ક જો નિર્ણય જુદો હોત. એટલે કશી વસ્તુ આમ જ છે ને આમ નથી એવું કહી જ ના શકે વ્યવહારને. એટલે ખરેખર જો વ્યવહાર કશી વસ્તુ મૂળ કારણ તો કહી શકાય જ નહીં, આમ જ છે ને આમ નથી એમ કહી શકાય જ નહીં. આ સંવિધાન આમ છે માટે આ વસ્તુ આમ છે. કોરિયામાં જુદો ને પાકિસ્તાનમાં જુદો, બીજા સંવિધાન જુદા હોય બધા દેશમાં તો વસ્તુ જુદી ઠરે. પાકિસ્તાનના ઇસ્લામના દેશમાં ભગવાન વિશે કશું બોલાય એટલે સીધો ફાંસી ચડાવી દે, આમ બોલાય જ નહીં, બ્લાસ્ફેમી થઈ ગયો, કેવું થઈ ગયું, અહીં જેમ ફાવે એમ બોલે, અહીં કશું બધું ચાલે. ત્યાં પાકિસ્તાન પેલો પાકિસ્તાન ઝંડો પાડો ને સાઉદી અરેબિયા તો ખબર પડશે તમને કે શું થાય. અને ત્યાં સાઉદી અરેબિયા હરી જાય ને તમે એને 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 ફટાકડા ફોડો દેજો તમને જે તમારી હાલત કરે. પણ એ તો બધું સંવિધાન સબ ચાલતા હે, બધું ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, બધી ફ્રીડમ છે. હવે એ ફ્રીડમ કોને કહેવાય ને શું એ બધું એ આખી દુનિયા ચર્ચા કર્યા જ કરશે કે આ વસ્તુ આપણે જેને
વાણી સ્વાતંત્ર કહીએ છે એ આ વસ્તુ વાણી સ્વતંત્ર આવે કે ના આવે, વર્તન સ્વાતંત્ર આ વસ્તુ વર્તન સ્વાતંત્ર આવે કે ના આવે, સ્વાતંત્ર કોને કહેવાય? દેશમાં ચર્ચાઓ ચાલી છે, પછી એ બધી પોલિટિકલ ચર્ચાઓ છે. દરેક જણા પોતાને ફાવે એ પ્રકારે વસ્તુને સ્વતંત્ર રાખે. એની ચાલો પણ ટૂંકમાં એટલે કહેવાનું બધી વસ્તુ અનિર્વચનીય એટલે કશી આમ જ છે અને આમ નથી એમ નથી કહેવાય. એટલે આ ચર્ચાઓ ચાલે છે ને હિન્દુસ્તાનમાં, આટલા બધા વિવાદો ચાલે છે કારણ કે બધું અનિર્વચનીય જ છે, બધી દુનિયામાં અનિર્વચનીય છે. બીજી લોકો અક્કલ વગરના નથી એટલે એમને આવા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. એટલે પણ આપણે ત્યાં તો બધું બધા સંભો મેળો છે, બધા એક્સ્ટ્રીમ વસ્તુઓ છે અને બધાનું ચાલે. એટલા માટે જેટલા વિવાદો આ દેશમાં થાય એવા કદાચ બીજા કોઈ દેશમાં થતા નહીં હોય, ભલે ચાલે. પણ મૂન વગર છે કહેવાનું વાત અનિર્વચનીય છે. અજ્ઞાનસ્ય મૂળ અજ્ઞાન, અજ્ઞાનસ્ય મૂળસ્ય અજ્ઞાન, અજ્ઞાનનું મૂળ શું છે એનું જ્ઞાન ના હોય છતાં પણ, તો જેવી રીતે વ્યાધિના મૂળનું આપણે જ્ઞાન નથી છતાં પણ ઔષધિથી વ્યાધિ દૂર થાય, તેવી રીતે અજ્ઞાનરૂપી વ્યાધિ છે એના મૂળનું જ્ઞાન નથી, પરંતુ શાસ્ત્રમાં આપેલા જે ઔષધ છે કે વેદાંત શાસ્ત્રોક્ત વાક્યજન્ય જ્ઞાન એના એટલે વ્યાધિનું દૃષ્ટાંત આપ્યું. પહેલાં કહ્યું કે જે આદિ ના હોય અંત ના હોય નિયમ નથી, અંત ના એવો એ નિયમ પછી દૃષ્ટાંત આપ્યું કે જે રીતે વ્યાધિના મૂળનું આપણે જ્ઞાન ન હોય તો પણ વ્યાધિ દૂર થઈ શકે ઔષધિથી, તેવી રીતે આ સંસારરૂપી રોગના મૂળ અજ્ઞાન અને જ્ઞાન નથી પણ એ રોગ દૂર થઈ શકે કેવા યોગ્ય ઔષધિથી, કેવી રીતે વેદાંત શાસ્ત્રોક્ત વાક્યજન્ય જ્ઞાન એને એટલે જાકે ન્યાય વાક્ય મહાવાક્ય વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવેલા મહાવાક્યના જ્ઞાનથી નાશો ભવતી નાશ થાય છે. ખૂબ મહાવાક્ય તત્વમસી વગેરે ટૂંકમાં જે એક અદ્વિતીય તત્વનું ઉદ્બોધક છે, અખંડાર્થ બોધકમ વાક્ય અખંડાર્થ બોધક ટૂંકમાં કોઈ ખંડન અદ્વિતીયતા સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે છે બ્રહ્મ જે છે પરમાત્મા છે પૂર્ણ છે એ વાક્ય જે છે એના બોધથી વાક્ય એટલે એ વાક્યથી જ્યારે બોધ જન્મે પૂર્ણતા પૂર્ણમેવ અવશિષ્યતે જે છે પૂર્ણ જ છે અત્યારે કોઈ અપૂર્ણ વસ્તુ રહેતી અપૂર્ણતા એ ભ્રમ છે પૂર્ણતા સત્ય છે. નાશો ભવતી તો ભ્રમનો નાશ થાય તો આખો વ્યાધિ કયા પ્રકારનો છે ભ્રમરૂપી વ્યાધિ છે. આ સાચો વ્યાધિ હોત તો દૂર ન થાય પણ જ્ઞાનથી શું થાય માત્ર અજ્ઞાન જ દૂર થાય. અજ્ઞાન દૂર થવાથી અજ્ઞાનની અસર દૂર થાય કઈ છે આ ભ્રાંતિ છે એ અજ્ઞાનની ઉપજ છે. અંતેથી આ મહાવાક્યના ઉપદેશ જન્ય જે જ્ઞાન છે એ ભ્રાંતિને દૂર કરે છે. બસ એટલી જ જરૂર છે કે આપણે હું છું તો જ્ઞાન છે જ, આ હું છું આ બધું ઉમેરવામાં આવે છે અધ્યારોપ કરવામાં આવે છે એ ભ્રાંતિ ગઈ. પુરુષોહમ બ્રાહ્મણોહમ વગેરે એ ભ્રાંતિ દૂર થાય તો અહમ અહમ બ્રાહ્મણ અહમ તો સાચો છે જ, આ બ્રાહ્મણ અંશ છે એ ખોટો છે એટલે કે એ અધ્યારોપિત છે એવું જ્ઞાન થાય એટલે અહમ બ્રાહ્મણ અહમ બ્રહ્મ એવું થઈ જાય. અહમ તો એનો જ અહમ બ્રાહ્મણ એમાંથી અહમ બ્રહ્મ ભ્રાંતિનો અંશ દૂર થાય અધ્યારોપ દૂર થાય તો એ પ્રકારે એથી સિદ્ધાંત આ સિદ્ધાંત છે કે ભવરોગનો પણ ભવરોગ ભૈષજમ આ ભવરોગનો ભૈષજ ટૂંકમાં એનું પણ ઔષધ છે એનાથી ભવરોગ પણ દૂર થાય. કોઈ શાસ્ત્રોક્ત હોવું જોઈએ ને વૈદ્ય શાસ્ત્રોક્ત ઔષધિથી જેમ વ્યાધિ દૂર થાય તેવી રીતે વેદાંત શાસ્ત્રોક્ત ઉપદેશથી જે જ્ઞાન જન્મે એનાથી આ અજ્ઞાનમાંથી જન્મ ભ્રમ દૂર થાય. એટલે શું દૂર થાય
અવિવેક દૂર થાય તો અભિમાન દૂર થાય, તો રાગદ્વેષ દૂર થાય, એમ તો કર્મ દૂર થાય, તો જન્મ દુઃખ થાય, એમ તો દુઃખ દૂર, સંસાર દુઃખ થાય. બરાબર છે, એક્સપર્ટ થઈ ગયા. અજ્ઞાન સ્વરૂપમ, હવે પૂછે છે અજ્ઞાનનું શું સ્વરૂપ છે, તો હવે 56મા પાના પર કહે છે, અસ્ય અજ્ઞાનસ્ય સ્વરૂપલક્ષણમ કિમિતિ ચેત્. અસ્ય અજ્ઞાન, આ અજ્ઞાન કેવું અજ્ઞાન, આ ભ્રમ જન્માવનારું અજ્ઞાન. અજ્ઞાન એટલે માત્ર જ્ઞાનનો અભાવવાળું અજ્ઞાન નહીં, આ કેવું છે, આ બે પ્રકારની શક્તિ ધરાવનારું અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, એવી બે પ્રકારની શક્તિ ધરાવનારું અજ્ઞાન. કેટલાક અજ્ઞાન એવા હોય છે ભ્રમ જન્માવતા નથી, માત્ર જ્ઞાનનો અભાવ જ હોય છે. આપણે કહ્યું ને એવું ક્યારે થાય, જ્યારે આપણને સામાન્ય જ્ઞાન હોય પણ વિશેષ જ્ઞાન ન હોય ત્યારે વિશેષ અંશમાં આપણને ભ્રમ જન્મે. રજ્જુનું આપણને સામાન્ય જ્ઞાન છે, આ એ પ્રકારનું જ્ઞાન છે, તો રજ્જુ એ પ્રકારનું જ્ઞાન નથી, અંશમાં સર્પનો ભ્રમ જન્મે. કે હું આત્મામાં છું એ પ્રકારનું જ્ઞાન છે, તો બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન નથી, માટે ત્યાં જીવ છે એવો જાતનો ભ્રમ જન્મે, એ અજ્ઞાન. તો અસ્ય અજ્ઞાનસ્ય સ્વરૂપ લક્ષણ કિમિતિ ચેત્, આ જે આવું વિશેષ પ્રકારનું એક અજ્ઞાન છે એનું એનું સ્વરૂપ શું છે, સ્વરૂપ લક્ષણ. સ્વરૂપ લક્ષણ એટલે પછી ટૂંકમાં જે હંમેશા એમાં રહેનારું લક્ષણ હોય, સ્વરૂપ લક્ષણ કિમિતિ ચેત, કયું છે, એવો જો પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપે છે, તદ્દુર્વચમ. એ કેવું મુશ્કેલ પાછું ઉત્તર આપતા, એનું જે સ્વરૂપ સમજાવે તો ભાઈ પતિ જ ગયો, તો એ અનિર્વચનીય જ છે. અજ્ઞાન પછી કેવું છે, જે કેવું છે કહી ના શકાય, આમ જ છે અને આમ નથી, એ જેના વિશે ના કહી શકાય એનું નામ અજ્ઞાન. એ પ્રકારનું અજ્ઞાન છે. ટૂંકમાં આપણું અજ્ઞાન કેવું છે, જે આમ જ છે અને આમ નથી, એવું જેના વિશે ન કહી શકાય એ અજ્ઞાન છે. એટલા જ માટે એમ જે ઉપજ્યું એના વિશે પણ આમ છે આમ નથી ના કહી શકાય, જેવું કારણ એવું કાર્ય માટે. દુર્વચન કહો, અનિર્વચનીય કહો, અજ્ઞાન અનિર્વચનીય છે, માટે અજ્ઞાન જન્મેલું બધી વસ્તુ કેવી છે, અનિર્વચનીય છે. અનિર્વચન નિર્વચન ના થઈ શકે, એની વ્યાખ્યા ના થઈ શકે, આમ જ છે એ પ્રકારની વ્યાખ્યા ના થઈ શકે. તો કેવું દુર્વચન કહો છો, અનિર્વચનીય ટૂંકમાં એની વ્યાખ્યા કરવી કઠિન છે કે શક્ય નથી, એ કઈ રીતે આપ કહો છો, તો કઈ રીતે વ્યાખ્યા થઈ શકે, એ વ્યાખ્યાઓના પ્રકાર જુએ છે કે અમને એક પ્રકારની વ્યાખ્યા થઈ શકતી નથી. તો કહે છે તદ જ્ઞાનમ ન સત ન અસત નાપી સદસત ન સાવયવમ ન નિરવયવમ નોભયાત્મકમ ન ભિન્નમ ન અભિન્નમ ન ભિન્નાભિન્નમ કિંતુ અનિર્વચનીયમ. તો આટલા પ્રકારની વ્યાખ્યાઓમાંથી એકાએ વ્યાખ્યા લાગી હોય, કામ લાગ્યો ને, તો આપણે એને કહે ત્યાંની વ્યાખ્યા છે, છે કે નથી વ્યાખ્યા થઈ શકે, આપણી બુદ્ધિ આટલું સમજી શકે, એ છે સમજી શકે અને નથી સમજી શકે. પછી છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, એ આપણી બુદ્ધિની બહારની વસ્તુ થઈ ગઈ, બુદ્ધિ ભેર મારી જાય બિચારે. છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, તદ અજ્ઞાનમ ન સત, એ છે એમ પણ ના કહેવાય, ન અસત નથી એમ પણ ના કહેવાય, નાપી સદસત છે નથી, એક સાથે છે નથી, એ તો વિચિત્ર થાય ને, એક સાથે છે નથી, એ તો બની ના શકે. એક જ જગ્યાએ એક જ વસ્તુ એક સાથે છે ને નથી, હમણાં છે ને પછી નથી એવું બને, હા ત્યાં છે ને અહીં નથી એવું બને, પણ એક જ સ્થળમાં એક જ કાળમાં એક જ સ્થળની અંદર વસ્તુ છે ને નથી ના હોઈ શકે,
જુદા સ્થળમાં હોય, એક સ્થળમાં છે બીજા સ્થળમાં નથી, એક કાળમાં છે બીજા કાળમાં નથી બને, પણ એક જ સ્થળમાં અને એક જ કાળમાં એક સાથે જ છે અને નથી. આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ એક લોકસમાતા એક અધિષ્ઠાનમાં ના હોઈ શકે, એક અધિકરણમાં ના હોઈ શકે. એક અધિકરણમાં એક સ્થળમાં બે પરસ્પર વિરુદ્ધ વસ્તુ ના હોય. ઉંદર ને બિલાડી એક જ સ્થાને ના હોય, બિલાડી ત્યાં ઉંદર અહીંયા હોય બને વગેરે વગેરે, પણ એક જ જગ્યાએ ના હોય. પ્રકાશ અને અંધકાર એક જ સ્થળે ના હોય, ત્યાં પ્રકાશ અને અંધકાર એવું બને. હમણાં પ્રકાશ પછી અંધકાર એમ પણ બને, પાંચ સ્થળે ને હમણાં પ્રકાશ પણ છે અને અંધકાર પણ છે. આ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ એક સાથે ન સંભવી શકે, દે કેનોટ કો એક્ઝિસ્ટ, બે એક સાથે ન હોઈ શકે. તો સત ન સત કેવી છે? હોવું ન હોવ બંને પરસ્પર વિરુદ્ધ છે, માટે એક સાથે ના હોય. ન સાવયવ પછી બીજી રીતે અવયવ સહિતનું છે, નિર્વ અવયવ રહિતનું છે જ્ઞાન. અવયવ સહિતનું છે એમ પણ ના કહેવાય, અવયવ રહિતનું છે એમ પણ ના કહેવાય. ને ઉભયાત્મકમ, એક સાથે અવયવ સહિતનું અને અવયવ રહિતનું છે, એ તો આ જ કહેવાય. આપણે જાણીએ છીએ કે બે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ એક જ અધિકરણમાં ના હોય. ને ભિન્નમ, અજ્ઞાન આત્માથી ભિન્ન છે એમ પણ ના કહેવાય. અભિન્નમ આત્મા અભિન્ન છે એમ પણ ના કહેવાય. ને ભિન્ના ભિન્નમ, ભિન્ન ભિન્ન બંને સાથે જ એમ પણ ના કહેવાય. એટલે કહેવામાં આવે ને અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેય સુધી એવ માયા યદા જગત સર્વદમ પ્રસૂયતે. વિવેકસુણમ, અવ્યક્ત નામની પરમેશ શક્તિ, અવ્યક્ત કહો, અજ્ઞાન કહો, માયા કહો, એને ભગવાનની શક્તિ કહેવામાં આવે. જાણે કે શક્તિ, કશું શક્તિ એટલે જાણે કે શક્તિ. અનાદિ અવિદ્યા કેવી છે? અનાદિ છે, અવિદ્યાનું સ્વરૂપ છે, ત્રિગુણાત્મિકા પરા એ ત્રણ ગુણની બનેલી છે. એ છે એવું તમને કોણે કહ્યું? કાર્યાનુમયા, આ જગતરૂપી કાર્યથી એ કારણરૂપ, માયા કહો, અવ્યક્ત કહો, એનું અનુમાન થાય. યા જગત સર્વદમ પ્રસૂયતે, જેના વડે આ સમગ્ર જગત છે એ ઉત્પન્ન કરવામાં આવે છે કે ઉત્પન્ન થાય છે. પછી કેવું? કેવી સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ભયાત્મિકાનો, મહદભૂત અનિર્વચનીય માયા. મહદ અદભુત છે, અનિર્વચનીય છે. સન્નાપ્ય સન્ના સત છે, અસત ન પણ અસત સત છે, સન નથી અસત નથી, અને બે સાથે પણ નથી. સાંગ અંગ સહિતની છે, અંગ રહિતની છે, બંને છે એ પણ ના કહી શકાય. પછી ભિન્નાપ એ બ્રહ્મથી ભિન્ન છે, અભિન્ન છે, ઉભય છે એ પણ ના કહી શકાય. મહદભૂત અત્યંત અદ્ભુત છે, અનિર્વચનીય માયા છે. આ પ્રકારે વિવેક છોડાવ એટલે વેદાંતમાં આ પ્રકારે કહેવામાં આવે છે, જેની ચર્ચા હવે અહીંયાનો પ્રારંભ થયો. તો આપણે આ અંશ હવે પછીથી કરવાનો થશે. ટૂંકમાં થોડીક અવિદ્યાની ચર્ચા કરી એ આગળ જ આવે છે, પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તિ.
मुक्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः।